અને ક્યારેય નથી આપી. આજે એનો બર્થડે છે નેહાનો, અને આજથી આપણે કથા પ્રારંભ આજે થઈ રહ્યો છે, તો આ પણ એક એના જન્મદિવસની એક યાદગાર ભેટ છે કે પ્રભુ આપની કૃપાથી યોગાનું યોગ એવો દિવસ આવ્યો છે કે આજે એની બર્થડેના દિવસે જ આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરી રહ્યા છીએ. હવે અહીંયા અત્રે બિરાજમાન મારા ગુરુવર, એમનો પરિચય વૈષ્ણવને કરાવવાનો. હું તો ખૂબ જ નાનો છું, શ્રી વલ્લભનો પરિચય તો શું કરાવીએ, પણ આની અંદર મારા દિલની લાગણી સમાયેલી છે. કોઈ 2 મિનિટ 5 મિનિટમાં વલ્લભનો પરિચય કરાવવું તો ખૂબ જ અઘરું છે. જે જે બા કાયમ કહે છે કે અગ્નિ સ્વરૂપના દર્શન કરવા તો તમારે દિવાસળી બનીને બળવું પડે, અને એ વલ્લભના દર્શન કરવા હોય તો દિવાસળી રૂપ બનીને તો જ વલ્લભના દર્શન થાય. આપણે તો એક વૈષ્ણવ જીવ, ખૂબ નાનો જીવ અને ખૂબ પાવ, આપણા કોઈ કાબેલિયત જ નથી કે આપણે શ્રી વલ્લભનો પરિચય કરાવીએ. છતાં પણ જે વૈષ્ણવ બહારથી આવ્યા હોય, જે પરમ પૂજ્ય એક સ્વાગત ગૌસ્વામી શ્રી વિજયકુમારજી મહારાજ શ્રીના પરિચયમાં નથી, તેમના જાણ માટે હું આપશ્રીની આજ્ઞાથી જે જે પરિચય કરાવું આપનો. પરમ પૂજ્ય એક સ્વાગત ગૌસ્વામી શ્રી વિજયકુમાર મહારાજ શ્રી ના આપના જીવનકાળ દરમિયાન સતત વૈષ્ણવ જીવનના ઉત્કર્ષ માટે અને પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે સતત કાર્યશીલ રહ્યા છે. તબિયતની અનુકૂળતા હોય કે ન હોય, જો જે જે શ્રીને ક્યાંય પણ એવો મોકો મળે કે વૈષ્ણવ આવ્યો છે અને ઉત્સુકતાથી આવ્યો છે, તો એના દરેક સવાલના જવાબનું સમાધાન જે જે શ્રી એમની તબિયત ના અનુકૂળ હોય તો પણ જે જે શ્રી કરાવે. આપશ્રીની અધ્યક્ષતામાં વ્રત 84 કોષની લીલી પરિક્રમા 2 વખત 2008 અને 2012માં પૂર્ણ થઈ હતી. સદનસીબે એ 2 વ્રજયાત્રામાં મને પણ એક સેવાનો લાભ મળ્યો હતો. મેં પણ વ્રજયાત્રા કરી. લોકો કહેતા કે આ તો કોઈ ઉંમર છે, 42 વર્ષ ઓફિસ છોડીને જતો રહે છે, પણ કોઈ લાયસન્સ લઈને નથી આવ્યું કે હું આટલા વર્ષ તો મારું છે લાયસન્સ, અને પછી જ મને ઉપરવાળો બોલાવશે. એટલે મને તો થઈ ગયું, અને જે જે શ્રીની કૃપા એવી કે 42 દિવસમાં એક પણ ફોન કોલ મને એવો નથી આવ્યો કે ઓફિસનું આ કામ અટક્યું છે કે આ ક્લાયન્ટ દુઃખી થઈ રહ્યો છે. પણ પુષ્ટિ જીવના કલ્યાણ અર્થે પુષ્ટિધામનું નિર્માણ થયેલ છે. આપશ્રીની આજ્ઞાથી ત્યાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન, ખાસ કરીને બાળકો માટે બાળ પુષ્ટિ, સેવા કરવાની રીત, સામગ્રી સિદ્ધ કરવાની રીત, એવી પ્રવૃત્તિઓ શ્રી પુષ્ટિધામમાં ચાલી રહી છે. હમણાં જ ગોપાલીબેને કીધું એવી રીતે આપશ્રીના આશીર્વાદથી સુરત ખાતે ગૌશાળાનું પણ નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ખૂબ જ વૈષ્ણવો આનો લાભ લઈ રહ્યા છે. આપશ્રી સતત પ્રવાસ દ્વારા ભારત વર્ષમાં અને વિદેશમાં પણ વૈષ્ણવ ધર્મના લાભાશ્રય ખૂબ જ શ્રમ લઈ રહ્યા છે, અને આપશ્રી સર્વોત્તમ સ્તોત્ર હૃદયની ખૂબ જ નજીક છે. ઘણી બધી સપ્તાહનું જે જે શ્રીની અધ્યક્ષતામાં મને અત્યારે એ ફરી યાદ આવે છે કે 2006માં બ્રહ્મસમન લીધું અને 2007માં ચંપારણની યાત્રા હતી, જે જેની સપ્તાહ હતી 5 દિવસનો કાર્યક્રમ ત્યાં સર્વોત્તમ સ્તોત્ર ઉપર, અને એમાં પણ જ્યારે બિલકુલ નાના અભણ બાળકની જેમ હું પણ એ યાત્રામાં જોડાયો હતો, અને ત્યારથી સતત જે જેના આશીર્વાદથી આવી પ્રવૃત્તિઓ થતી રહે છે. યુવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાય મહોદય શ્રી તથા યુવાચાર્ય 108 શ્રી ગોવર્ધનેશજી માટે આપ હંમેશા એક પ્રેરણાના સ્ત્રોત રહેલા છો. આવા સૌના લોકલાડીલા અને આદરણીય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વિજયકુમારજી મહારાજ શ્રીના યુગલ ચરણ વૃંદમાં હું દંડવત કરું છું. બોલો શ્રી વલ્લભાદી શકી જય. એવા સૌના લોકલાડીલા, એ ચાહે વૃદ્ધ હોય, ચાહે યુવાન, ચાહે બાળક, એવા યુવાચાર્ય પરમ પૂજ્ય 108 ગૌસ્વામી શ્રી હરિરાય મહોદય શ્રી એક થનગનતા યુવાચાર્ય છે. એમના મન માટે વૈષ્ણવ જ સૌથી નજીક છે. ઠાકોરજી અને વૈષ્ણવ આ 2 જ એમના પ્રિય. વૈષ્ણવ ચાહે કોઈ જ ઉંમરનો હોય, એ ચાહે કેમેરો જોવો હોય, ચાહે ફેસબુક જોવી હોય, ચાહે વોટ્સઅપ હોય, લેટેસ્ટ સોશિયલ મીડિયાથી
તેઓ શ્રી ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. કોઈ પણ યુવાનનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ બહેનનો કોઈ પ્રશ્ન હોય અને એમને પૂછવું હોય તો જે શ્રીને બિલકુલ સંકોચ રાખ્યા વગર એક મિત્રતાના ભાવ રૂપે પરમ પૂજ્ય શ્રી હરિરાય મહોદય શ્રી એના જવાબ આપે છે. પુષ્ટિ યુવા મંચ, યુવાનો ખૂબ નજીક છે, યુવાનો ધર્મથી ભાગે છે, યુવાનોને ધર્મમાં આવવું નથી. આપણે કહીએ ભાગવત સત્તા તો કે મા મમ્મી પપ્પાને ચોક્કસ મોકલીશ. અરે પણ તું કેમ નહીં આવે? તો કે ના, મમ્મી પપ્પા લાભ લેશે. એટલે લોકોને એવું લાગે છે કે ભાગવત સત્તા જે મમ્મી પપ્પા માટે છે અમારા માટે નથી. પણ ભાગવતના, ગીતાજીના, હવે તો મેનેજમેન્ટમાં પણ એના સ્ટડીઝ ને એના લેસન્સ લેવામાં આવે છે કે આની અંદરથી આપણા મેનેજમેન્ટ માટે શું રહેલું છે. એવા શ્રી યુવાચાર્ય શ્રી હરિરાય મહોદય શ્રી એક પરમ મિત્ર જેવા દરેક વૈષ્ણવને લાગે છે. પ્રેક્ટિકલ માર્ગદોષ, દેશ પરદેશમાં વિદેશ યાત્રા કરીને પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ જ એમના હૈયે રહેલું છે. એમની કાર્યશૈલી એકદમ સરળ અને પ્રેક્ટિકલ એસ્પેક્ટની હોય છે. દાદાજીની આજ્ઞાથી શ્રી હરિરાયજી મહોદય શ્રીના સાનિધ્યમાં આપણે આ ભાગવત સપ્તાહનું રસપાન કરીશું. આપને ખૂબ જ લાગણી થઈ છે, જેને આપના યુવરાજ ચરણારવિંદમાં હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. બોલ શ્રી વલ્લભાદી સકી જય. વ્યાસપીઠ પર બિરાજે છે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદય શ્રી શ્રી દર્શન કુમારજી, અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યના દ્વિતીય આત્મા છે પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગોસાઈજીના છઠ્ઠા આત્મા શ્રી યદુનાથજી, વંશા વસત 17મી પેઢીમાં આપશ્રીનો પ્રાગટ્ય જ્યેષ્ઠ વદ દસમના શુભ દિવસે કરી ઉત્તર ગુજરાતમાં થયો. બાલ્યકાલથી જ પુષ્ટિ સંપ્રદાય તથા સનાતન હિન્દુ ધર્મના પ્રચાર એવા પ્રસાર માટે આપ ઉત્સાહિત રહ્યા છે. આપશ્રીએ શ્રીમદ ભાગવત, વ્યાકરણ, ન્યાય, ષોડશ ગ્રંથ એવા અનેક વિષયોનું અધ્યયન શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદમાં પરમ અદ્વૈત ગોલોકવાસી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજીના સાનિધ્યમાં કર્યું. સમગ્ર વિશ્વમાં પુષ્ટિ ધર્મ પતાકા લહેરાવવાના ઉદ્દેશથી છેલ્લા 8 વર્ષથી આપશ્રી યુકે, અમેરિકા, ગલ્ફ, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાં પધારીને મનનીય વચનામૃતો તથા સુશ્રુત વૈષ્ણવ સૃષ્ટિને જાગૃત કરી છે. આપશ્રીના માર્ગદર્શન અને અધ્યક્ષ સ્થાને વિવિધ વૈષ્ણવ મંડળો તથા સંસ્થાઓ સ્થાપિત થયેલી છે. વૈશ્વાનરલ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી પુરુષોત્તમ સત્સંગ મંડળ, બાલપુષ્ટિ પાઠશાળા, શ્રી બાલચુષ્ટિ યુવા પંચ ને આપશ્રી દ્વારા પ્રેરણા પ્રાપ્ત થાય છે. આપશ્રીની ઉપાધ્યક્ષતામાં શ્રી પુષ્ટિધામ હવેલી સુરત ગુજરાતમાં કાર્યરત છે. આપશ્રી પૂજ્ય પિતૃચરણની પ્રેરણાથી શ્રી સુબોધિનિધિ આધારિત શ્રી કૃષ્ણ ચરિતામૃત એવમ શ્રી વલ્લભ ચરિતામૃત તથા શ્રીમદ ભાગવત સત્તા પર ધારા પ્રવાહ રસમય મધુર વાણીમાં વિભિન્ન સ્થળો પર વચનામૃત કરી રહ્યા છે. ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં આપશ્રીના મુખથી નિસૃત ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદાક્ષર મંત્ર મંગલ શ્રવણથી દ્વાદશંખ પ્રભુ શ્રી કૃષ્ણના પ્રાવણ પ્રાગટ્ય પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં થઈ જાય છે અને તે વૈષ્ણવ બની જાય છે. વૈશ્વિક માનવતાની પ્રતિ આપશ્રીના કુટુંબ ભાવ વિશ્વ મંગલના વિધાન કરે છે. આપશ્રીના કેન્દ્રમાં પરિહિત સરિત ધર્મ નાહી ભાઈ પરપીરા સમ નહીં અજમાઈ ની ઉચ્ચ સ્વર રહે છે. પૂજ્ય યુવાચાર્ય શ્રીનો મંગલ મૂળ મંત્ર છે સેવા અને કથા. આપશ્રી એક આદર્શ આચાર્ય છે. શ્રીમદ ભાગવતના તત્ય રહસ્યોનો નવીન નવીન પંક્તિઓથી દ્રષ્ટાંતોથી સમજાવવા માટે આપશ્રીનું સામર્થ્ય પ્રણય છે. અષ્ટ સખા ભગવદીય એવમ અર્વા સંતોના પદ ભજન આપશ્રીના રસિત કંઠમાં પ્રાપ્ત કરી શ્રોતાઓના અંતરપ્રદેશમાં પ્રવેશ કરી તેમને આનંદ વિભોર કરી દે છે. પૂજ્ય આચાર્યશ્રીની કથા શૈલી ઉપદેશાત્મક ન હોવાના સાથે સાથે ઉપચાર પ્રધાન છે. આ જ વર્તમાન સમયમાં ધર્મના આમ પર ભયાવહ સ્થિતિ છે, કારણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ ગયું છે. પરંતુ ધર્મ છે શું? પૂજ્ય આચાર્યશ્રી કહે છે કે ધર્મ અંતરની યાત્રા છે. જ્યારે ધર્મ બહિર્મુખ થાય ત્યારે હાનિકારક થાય છે. આજે આવું થઈ રહ્યું છે. ફળ સ્વરૂપ ધર્મથી જે ફાયદો થવો જોઈએ તે થતો નથી, ઉલટાનું ધર્મ સમસ્યાનું કારણ બની ગયું છે. પૂજ્ય યુવાચાર્ય શ્રી ધર્મ સંસ્કૃતિના સજાગ પ્રહરી છે.
આપ શ્રી પ્રત્યેક આવરણને હટાવી દે છે અને સચેત કરી આપે છે એવા શ્રી વલ્લભાચાર્ય વંશજ યુવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રી ની પુષ્ટિ સંપ્રદાયનો એક દિવ્ય જ્યોત સમાન છે. આપ શ્રીના યુગલ ચરણારવિંદમાં હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. જય શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે પીડાનો નાશ કરનાર ભાગવત મહાપુરાણ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનો સાક્ષાત્કાર કરાવતું સંપૂર્ણ શાસ્ત્ર છે. જન્મ જન્માંતરનો પુણ્ય પ્રકાશ છે ત્યારે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય, આપણને આપણી અંદરની આપણા આત્માની યાત્રા કરાવનાર માધ્યમ હોય તો તે શ્રીમદ ભાગવત કથા છે. આત્માથી પરમાત્મા સુધીની સરળ અને સુખમય યાત્રા. શ્રીમદ ભાગવત ગ્રંથમાં 18,000 શ્લોકો, 364 અધ્યાયો અને 12 સ્કંધો આવેલા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત વાસે એવા શ્રી હરિશ્રીનો મહિમા અપરંપાર છે. પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના મુખારવિંદ દ્વારા આપણે સૌ વૈષ્ણવજનો હવે શ્રીમદ ભાગવતજી કથાનો સાક્ષાત્કાર કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગોપાલ લાલ પ્યારે કી. બોલો શ્રી ભાગવત ભગવાન કી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટ દોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ભૃત્યાર્થિહં પ્રણતપાલ ભવાબ્ધિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અત્રે બિરાજમાન શ્રીમદ ભાગવત કથા ના વ્યાસાસને બિરાજમાન ગોસ્વામી ચરણજી શ્રી દર્શનકુમારજી ગોવર્ધનેશજી, અત્રે બિરાજમાન પરમ આદરણીય પરમ પૂજનીય પ્રાત સ્મરણીય અમારા માતૃચરણ ના ચરણારવિંદમાં વંદન કરું છું. અત્રે બિરાજમાન સુજાતી બંધુગણ વિદ્વદવૃંદ મનોરથી અમારા પરમ આત્મીય સેવા અનુરાગી ઉમેશભાઈ, પારુલબેન, હરજીવનભાઈ અને એમનો પરિવાર, અને અત્રે આવેલા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં શ્રવણનો લાભ લેવા માટે આવેલા શ્રી વલ્લભ ચરણાનુરાગી વલ્લભીય વૈષ્ણવ, ખૂબ જ પ્રસન્નતા અને આનંદનો અવસર છે. કેટલાય જન્મોનો પુણ્ય ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવત સાંભળવાનું પરમ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય એવું ભાગવતજીમાં લખ્યું છે. તે સૌભાગ્યા મનુષ્યેષુ કૃતાર્થા નૃપનિશ્ચિતમ સ્મરણયંતિ સ્મારયંતિ હ હરિનામ કલયુગે. કે આ કલયુગની અંદર જે હરિનું નામ લે છે
જે હરિનું નામ શ્રવણ કરે છે, જે હરિનું નામ લેવડાવે છે, એ બધા જ ભાગ્યશાલીઓ છે. આજે આ જ્ઞાન યજ્ઞ ના મુખ્ય મનોરથી ઉમેશભાઈ ના હૃદયની અંદર જે અલૌકિક ભાવના પ્રગટ થઈ, અને આ એવી ભાવના કે કેવલ એનો લાભ કેવલ એમનો પરિવાર જ લે એવું નથી, એનો લાભ સર્વ ધર્મ પ્રેમી સમાજ લે એવી એમની એ ભાવના ને લઈને જ આ જ્ઞાન યજ્ઞનું આયોજન પ્રારંભ થવા જઈ રહ્યું છે. વધારે સમય આપનો ન લેતા આ આયોજનની પૂર્ણતા સફળતા ના માટે શુભકામના વ્યક્ત કરું છું. ચરણજી ગોવર્ધનેશજીને હૃદયના શુભાશીર્વાદ. શ્રી હરાય